કચ્છ જિલ્લાના અબડાસામાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેને લઈને અબડાસાનું બારાગામ ફરી સંપર્ક વિહોણું બની ગયું છે. દર વર્ષે વરસાદ પડે એટલે બારાગામ સંપર્ક વિહોણું થાય છે, છતાં પણ સરકારની આંખો ઉઘડતી જ નથી. અબડાસામાં બપોર બાદ ક્યાંક હળવોક તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. વરસાદથી બારાગામ પાસેની નદી વહેતી હતી, જેને લઈને પાપડી તૂટી પડતા સંપર્ક વિહોણું બન્યું. દર વર્ષે આ પાપડી બનાવવામાં આવે છે, એટલે કે ડીપ પુલ બનાવવામાં આવે છે, અને સતત વરસાદના કારણે દર વર્ષે તૂટી જાય છે. એક સાંધીને 13 તૂટે તેવા સરકારના હાલ થયા છે. પહેલાં વરસાદમાં જ આ પાપડી તૂટી જતાં આ દિવસ ગામ સંપર્ક વિહોણું રહ્યું હતું. એક માસ પહેલાં લાખોના ખર્ચે સમારકામ કરી અને ફરી પાપડીને તૈયાર કરવામાં આવી અને ફરી પાછી તૂટી ગઈ, એટલે કે દર વર્ષે આ ડીપ પુલ તૈયાર કરવાનો દર વર્ષે તૂટી જાય, લાખો રૂપિયાનો ખર્ચો થાય ને પૈસા પાણીમાં વહી જાય ને સરકારના પૈસાએ વહી જાય ને ટેક્સના પાણી લોકોના પૈસાએ વહી જાય. સરકારી કામો કરવામાં આવે છે, પરંતુ આ કામની કોઈ તકેદારી કે તેનું સોલ્યુશન માટે તેને કોઈ માટે નિરાકરણ કાયમી લાવવાનો કે કાયમી ઉકેલ માટેનો કોઈ ઉપાય કરવામાં આવતો નથી. માત્ર ટેમ્પરરી પુલિયું બનાવવામાં આવે છે અને દર વર્ષે પુલિયું તણાઈ જાય છે. ત્યારે દર વર્ષે બારા ગામના 300 લોકોને મુશ્કેલી પડે છે અને શહેરમાં તેઓ આવી શકતા નથી. વધુ વરસાદ પડે એટલે બારા ગામ સંપર્ક વિહોણું બની જાય. શહેરના બજાર વચ્ચે જે બારા ગામ અને અબડાસા વચ્ચે આ નદી હોય તેની પર આ પુલ હોય અને આ પુલિયું બનાવેલું હોય. અને પુલિયું એટલે કે કચ્છ જિલ્લાના અબડાસામાં સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે, ક્યાંક ઝાપટા સ્વરૂપે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે અબડાસાનું બાર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. દર વર્ષે બાર ગામ સંપર્ક વિહોણું જ બને છે. આઝાદીના અમૃત મહોત્સવ 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. દેશ 75 વર્ષ થયા આઝાદીને મળે, પરંતુ આ બાર ગામ છે તે દર વર્ષે શહેરથી સંપર્ક વિહોણું ચોકમાસામાં બની જાય છે. દર વર્ષે લોકો માંગ કરે છે કે અહીંયા પુલ બનાવવામાં આવે, પરંતુ પુલ બનાવવામાં આવતો નથી. પાપડી બનાવવામાં આવે છે અને આ પાપડી દર વર્ષે તૂટી જાય છે અને ફરી સાંધવામાં આવે છે. એક સાંધીને સરકારની 13 તૂટી હોતી હોય તેવી હાલત જોવા મળી રહી છે. અબડાસામાં બપોર બાદ ક્યાંક હળવોક તો ક્યાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદથી બારા ગામ પાસે જે નદી વહી રહી છે તે પાપડી તૂટી પડતા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું હતું. પહેલાં વરસાદમાં પાપડી તૂટી જતા 8 દિવસ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. એક માસ પહેલાં લાખોના ખર્ચે સમારકામ કરીને ફરી પાપડી તૈયાર કરીને ફરી પાછી વરસાદ આવે એટલે તૂટી ગઈ, ફરી પાછી તૈયાર કરશે અને ફરી પાછી તૂટી જશે. કાયમિક આયોજન કરવામાં આવતું નથી ને આ ખાડા કાન સરકાર કરી રહી છે. ફરી બાર ગામના 300 લોકોને મુશ્કેલીમાં વધારો કરતા જોવા મળી રહ્યા છે. આમ દર વર્ષે ચોમાસું હોય એટલે બારા ગામ સંપર્ક વિહોણું બને છે અને પાપડી બનાવવામાં આવે છે અને પાપડી દર વર્ષે તૂટી જાય છે, લાખોનો ખર્ચ થાય છે અને ફરીથી પાછા લાખો રૂપિયા પાણીમાં વહી જાય છે. એટલે કે લોકોના ટેક્સના પૈસે સરકાર જે વિકાસના કામો કરે છે તે વિકાસ માત્ર પાણીમાં જ તણાઈ જતો જોવા મળી રહ્યો છે. આ પાપડીનું સમારકામ કર્યું તે પણ પાણીમાં જ તણાઈ ગયું, જેથી કરીને આજે બારા ગામના લોકો 300 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે, તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને સંપર્ક વિહોણા બન્યા છે. બીજી તરફ અબડાસા તાલુકાના લાખણીયા નદીમાં પૂર આવ્યું છે અને એક ટ્રક અને બોલેરો ફસાઈ ગઈ છે. પાણીમાં સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી છે. નેત્રા ઉસ્તાનિયા બાડિયા કુવાપદર લાખણીયા નાગિયા ભારાપરાના લોકો વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ આ નદી લાખણીયા નદી પર પણ પુલ બનાવવામાં આવતો નથી. દર ચોમાસું આવે એટલે આ જ હાલાકી થાય, વરસાદ આવે પૂર આવે એટલે ગાડીઓ ફસાઈ જાય અને ગાડીઓ ફસાઈ જાય એટલે રસ્તો રોકાઈ જાય અને પછી લોકો સંપર્ક વિહોણા બને. દર વર્ષે લાખણીયા નદી પર પણ પુલ બનાવવામાં ન આવતો હોય, જેને લઈને લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. જેને લઈને નેત્રા ઉસ્તિયા બાડિયા કુવાપાદર લાખણીયા નાગિયા ભારાપરા જેવા અનેક ગામડાના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે. એક તરફ વિકાસની વાતો કરવામાં છે, વિકાસના વાદળ વહેતા હોય છે ને તેમાં પાણી પાણી કરી નાખવામાં આવે છે. એવી જ રીતે મનુષ્યને પણ કોઈ પણ સગવડ ગ્રામ લોકોને આપ્યા સિવાય ખાલી વાદળ રૂપે વરસાદ પડતો હોય તેવી મીઠા મીઠા વચનો આપી અને મત લેવામાં આવે છે, પરંતુ કાયમિક સમસ્યાનો ઉકેલ કરવામાં આવતો નથી. નદી પર પુલ ન બનતા 5-7 ગામના લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં વરસાદ શરૂ થયો છે ત્યારે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે ને કેટલાક ગામોના રસ્તા ઉપર ગાડીઓ ફસાઈ ગઈ છે, જેને લઈને રસ્તાઓ બંધ કરવા પડવા તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે દર વર્ષે ચોમાસું આવે અને આ જ પરિસ્થિતિ નિર્માણ પામતી હોય તો આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યા
તો કેવી ઉજવણી કહેવાય? આપદામાં જાણે કે અવસર શોધતા હોય, ઢોલ નગારાને તગારાને થાળીને વાળી વાટકી વગાડતા હોય, પરંતુ હકીકતમાં જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે તે પ્રાથમિક સુવિધાઓ લોકોને ક્યારે મળશે તે જોવાનું રહ્યું. હાલમાં તો વરસાદના કારણે આ પાપડી તણાઈ ગઈ, આ પુલિયું તણાઈ ગયું અને ફરીથી પુલિયું બનાવશે અને ફરીથી પાછું તણાઈ જશે. આની આ જ યથાસ્થિતિ રહેવાની, જ્યાં સુધી કાયમી નિરાકરણનું આયોજન નહીં કરવામાં આવે ત્યાં સુધી આ જ પરિસ્થિતિ નિર્માણ પામશે. ત્યારે હાલમાં તો અબડાસાના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.